લોકડાઉન 4માં આજથી ગુજરાત સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર બનાસકાંઠામાં બસ સેવા શરૂ થઈ ગઈ છે. સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી 65 એસટી બસોની કુલ 424 ટ્રીપો શરૂ કરાઈ છે. તાલુકાથી તાલુકા તેમજ તાલુકાથી જિલ્લા મથક સુધીની એસટી બસનું સંચાલન થશે, જેમાં માત્ર ઈ ટિકિટ એટલે કે મોબાઈલ દ્વારા બુકિંગ કરનાર મુસાફરો જ બસમાં મુસાફરી કરી શકશે. બસના રૂટોના સંચાલનમાં કોવિડ-19 અંતર્ગત સાવચેતીના પગલા જેવા કે માસ્ક, સેનિટાઇઝેશન, થર્મલ સ્ક્રીનિંગની પણ એસટી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરી કરતા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરી સુરક્ષિત મુસાફરી કરવા કલેક્ટરે લોકોને અપીલ કરી છે. એસટી નિગમના આ નિર્ણયથી લોકોને આવાગમનની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આજરોજ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ અને સરકારશ્રીની ગાઈડલાઈન અને આરોગ્ય ખાતાની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઈઝર સાથે આપણા જે એસટીની સંચાલન આજે ડીસાડીયા પરથી અને ગુજરાતની કોર્પોરેશને ચાલુ કરેલ છે એ પ્રમાણે આજે આપણે ડીસાથી 4 રૂટ સંચાલિત કરવામાં આવશે. જિલ્લા બહાર સંચાલન કરવાનું નથી. એ પ્રમાણે ધાનેરા, થરાદ, પાલનપુર અને દિયોદર બાબર એ રૂટ ઉપર આપણે બસો ચાલુ કરવામાં આવી છે સવારે 8 વાગ્યાથી અને સાંજે 6 વાગે સંચાલન આપણે પૂર્ણ થઈ જશે. સાથે સાથે જે સરકારશ્રીનો આદેશ છે કર્ફ્યુની સ્થિતિ રાખવી તો આપણે એ પ્રમાણે દિયોદર સંચાલન ચાલશે. સૌ પ્રથમ મુસાફરો આવે તો એમનું એક જ એન્ટ્રી આ રાખવામાં આવી છે અને ત્યાંથી આપણે થર્મલ સ્ક્રીનિંગ કરીએ છીએ તેમના હેન્ડ સેનિટાઈઝ થઈ જાય અને માસ્ક વગર એન્ટ્રી આપતા નથી અને પબ્લિકની સલામતી અને સ્ટાફની સલામતી ધ્યાને રાખી અને એમની ઈ ટિકિટની ફરજિયાત વ્યવસ્થા કરવામાં આવી છે કે એમને ઈ ટિકિટ લઈ જીએસઆરટીસીની એપ ઉપરથી ઈ ટિકિટ ડાઉનલોડ કરી અને મુસાફર ત્યાં બતાવીને જ એન્ટર થાય. એ સિવાય મુસાફરને બસમાં ટિકિટ મળશે નહીં અને પૈસાની લેવડ દેવડ કે ટિકિટની આપ લે કોઈ થશે નહીં, જેથી આપણે સંક્રમણનો ભય ખાળી શકીએ. આજે બનાસકાંઠામાં શરૂ થયેલી કુલ 424 ટ્રીપોમાં ડીસા બસ સ્ટેન્ડ દ્વારા 49 ટ્રીપો શરૂ કરવામાં આવી છે, પરંતુ પ્રથમ દિવસે એસટી ડેપોમાં મુસાફરોની પાંખી હાજરી જોવા મળી હતી. ખાસ કરીને જીએસઆરટીસીની એપમાં ટાઈમ કે બસનું ભાડું ચોક્કસ ન દર્શાવાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે એપમાં સુધારો કરવામાં આવે તો મુસાફરોને સરળતાથી ટિકિટ બુક કરી શકાય તેમ લોકોનું માનવું છે. આજે બસની સેવાઓ ચાલુ કરી છે, બહુ સરસ વાત છે. પણ જે ઓનલાઈન સુવિધા છે જેમાં ટિકિટ, ભાડાના પૈસા નથી બતાવતું, એ બધી બહુ તકલીફ પડી રહી છે ઓનલાઈનમાં. તો મારી એક એવી જ અપેક્ષા છે કે ઓનલાઈનમાં થોડા હજી સરકાર સુધારા કરે. બીજું તો બધું જ બરાબર છે, સેનિટાઈઝર બધું ચેક કરીને જવા દે છે, એના માટે બરાબર બધું બરાબર છે એસટીમાં. પણ એક ઓનલાઈનવાળી પ્રોસેસમાં બહુ તકલીફ પડી રહી છે. તો મારી એક વિનંતી છે સરકારને કે એ સારી રીતે સુવિધા સુધારે અને એનો કોઈક સારી રીતે ધોરણે પગલાં લેવાના.